गुड मॉर्निंग मित्रों, फायदा पेज नंबर 5 हिसाबी पद्धतिना फायदा। मित्र फायदा એટલે કે એડવાન્સ સ્ટેજ, એને ઇંગ્લિશ માં આપણે શું કહીએ છે, એડવાન્સ સ્ટેજ। તો મિત્ર આપણે જે હિસાબ કિતાબ લખીએ છે તો એનો કઈ ફાયદો હોય તો જ આપણે શું કરવો પડે, હિસાબ કિતાબ લખવો પડે છે। નકર જો એનો કોઈ ફાયદો નહીં હોય તો આપણે હિસાબ લખીને કોઈ મતલબ રહેતો નથી, બરાબર। એટલે મોટે ભાગે આપણે કયા કયા ફાયદા છે એ આપણે જોઈએ કે કઈ રીતના ફાયદા છે, હિસાબ લખવાથી આપણને શું ફાયદો થશે। કોઈ પણ આપણે કામ કરીએ તો એનો ફાયદો હોય તો જ કરીએ છે ને, કોઈ એવું વિચારે કે મને લાભ નહીં નુકસાન થશે એટલા માટે હું કામ કરું ના। એટલા માટે આપણે કોઈ પણ વસ્તુ કામ કરતા પહેલા આપણે એનો શું જોવો પડે, ફાયદો। એક્ઝામ્પલ તો તમે ભણો છો તો એનો તમને ફાયદો છે શું, કે મોટા થઈને કંઈક તમે બનશો, બરાબર। કાં તો કોઈ સીએ બનશે, કાં તો કોઈ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે મુખ્ય વહીવટી અધિકારી બનશે, કોઈ સીએસ બનશે, કંપની સેક્રેટરી, એટલે કોઈને કોઈ ગોલ હોય છે, કોઈ વકીલ બનવા માટેનો ગોલ હોય। તો એવી રીતે આનો પણ મિત્ર એક ફાયદાઓ છે। તો કયા ફાયદાઓ છે, તેમાં પહેલું કીધું છે લખો, હિસાબી માહિતીની ઉપલબ્ધતા। લખો પોતાની બુકમાં હિસાબી માહિતીની ઉપલબ્ધતા। માત્ર પોઈન્ટ જ લખવાના છે, આખું લખવાની જરૂર નથી, બરાબર। હિસાબી માહિતીની ઉપલબ્ધતા, હિસાબી માહિતીની ઉપલબ્ધતા, બરાબર। તો મિત્ર હિસાબી માહિતીની ઉપલબ્ધતાની અંદર આપણને શું કીધું છે, જો કે ધંધાનો માલિક ધંધા દ્વારા હિસાબી માહિતી તૈયાર કરે છે। આ માહિતી તૈયાર હોય તો માલિક જ્યારે જરૂર હોય ત્યારે તેનો શું ઉપયોગ કરી શકે છે। ઉપલબ્ધતા કે માહિતીની ઉપલબ્ધતા એટલે શું મિત્ર, કે જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે એ માહિતીનો શું કરી શકો છો, ઉપયોગ કરી શકો છો, બરાબર ને। કે તમે હિસાબ લખ્યા હશે તો તમારે એ હિસાબ લખેલી ગમે ત્યારે જરૂર પડી, અડધી રાતે જરૂર પડે તો પણ તમે જોઈ શકો છો કે ભાઈ મને આ વસ્તુની જરૂર છે, બરાબર। હું તમને એક્ઝામ્પલ આપું કે તમે 2010 ની અંદર કોઈ પણ ધંધો શરૂ કર્યો પણ હિસાબ લખવાનો ચાલુ 2015 થી કર્યો અને આજે કયું વર્ષ છે, 2020। હવે તમને ઈચ્છા એમ થઈ કે મારે 2013 ની અંદર કેટલો નફો કે નુકસાન થયું એ જોવું છે, તો તમને જોવા મળશે નહીં, મળે શું કામ, કેમ કે તમે એનો હિસાબ લખ્યો જ નથી। પણ તમને એમ થયું મારે 2018 નો જોતો છે તો તમને મળી જશે। એટલે મિત્ર તમને ગમે ત્યારે પણ જો હિસાબ લખેલો હોય તો ગમે ત્યારે તમે આ હિસાબી માહિતી લખી શકો છો। એક્ઝામ્પલ તમને આપું કે રામાયણ ને મહાભારત છે, તો રામાયણ ને મહાભારત છે તો ત્યારે આપણે હતા, તેમ છતાં આપણને ખબર છે કે ભગવાન રામ થઈ ગયા, પછી કૃષ્ણ ભગવાન થઈ ગયા, એનું રીઝન શું, હા કે એને લખેલું હતું વેદ વ્યાસ રચિત, બરાબર, એને લખેલું હતું એટલે આપણને ખબર છે। એટલા માટે મિત્ર તમે જો હિસાબ કિતાબ લખતા હશો તો ત્યારે તમને જરૂર હશે ત્યારે એની માહિતી ઉપયોગ થાય। બીજું તમને ઉપયોગ, ઘણી વખત શબ્દ સાંભળો છે કે બેંકની અંદર લોન લેવા જાઓ તો લખીએ કે રિટર્ન ભરેલા છે, આવો શબ્દ તમે સાંભળો છે રિટર્ન, તમારા પપ્પા
કે ઘણા સગા સંબંધી કહેતા હશે કે તમારા રિટર્ન ભરાય છે કે નહીં, રિટર્ન એટલે કે ટેક્સ જે હિસાબ કિતાબ કરતા હોય એ. તો મિત્ર, જ્યારે તમે બેંકની અંદર લોન લેવા જાઓ ને ત્યારે પહેલો શબ્દ એક જ આવશે કે છેલ્લા 3 વર્ષના રિટર્ન છે કે નહીં. જો છેલ્લા 3 વર્ષના રિટર્ન હોય ને એટલે પહેલેથી જ બેંકને આપણને ભાઈ લોન નહીં આપીએ. શું કામ? કેમ કે તમે હિસાબ કિતાબ જ નથી રાખવા દો તો અમને ખબર કેમ પડે તમે નફો કેટલો કમો છો, નુકસાન કેટલું કરો છો? બરાબર. એટલે આ જો તમે હિસાબ કિતાબ કરતા હશો એટલે કે રિટર્ન ભરતા હશો, એ રિટર્ન એટલે કે હિસાબ કિતાબ, તો તમને બેંક આ લોન સારી રીતે આપણને જેટલી જરૂર હોય એ પ્રમાણે આપણને આપી શકે છે. એટલે પહેલો મુદ્દો ખબર પડી, હિસાબની માહિતી ઉપયોગતા એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે એનો શું કરી શકીએ છીએ, ઉપયોગ કરી શકીએ છીએ. પછી બીજો મુદ્દો છે નફાકારકતા જાણો. નફાકારકતા જાણવા મિત્ર, આ હેતુ છે ને ફાયદા, એ જોજો મોટે ભાગે જે એના હેતુઓ આવી ગયા ને, હેતુઓ એ હેતુઓમાં તમને જોવા મળશે કે જે તમને આ મોટા ભાગના હેતુઓ પણ આ ફાયદાની અંદર જોવા મળશે. જે આપણે મેં તમને કીધેલું હતું કે એનો મુખ્ય હેતુ જો તમને ચોપડીની અંદર આપેલો જ છે કે 7મું નફાકારકતા માપવા, 7મો હેતુ છે નફાકારકતા માપવા, પેજ નંબર 4 ઉપર 7મો હેતુ નફાકારકતા માપવા, બસ એ જ થઈ ગયો. શું કે નફાકારકતા જાણો એનો મુખ્ય હેતુ હતો, એ એનો શું થઈ ગયો, ફાયદો. ખ્યાલ આવી ગયો? તો મિત્ર, નફાકારકતા જાણો એટલે શું, કે તમે કોઈ પણ ધંધો કરો છો તો એ ધંધો કર્યો તો તમને કેમ ખબર પડશે કે નફો થયો કે નુકસાન? બરાબર. તમારે શું તૈયાર કરવું પડે છે, હિસાબ કિતાબ જો તમે સારી રીતે તૈયાર કરતા હશો તો નફો કેટલો થયો કે નુકસાન કેટલું થયું એ તમે સારી રીતે જાણી શકો છો. બરાબર. કે ભાઈ એટલી આવક થઈ એની સામે એટલા ખર્ચા થયા, તો આવકમાંથી ખર્ચા બાદ કરો તો તમને શું મળે, નફો. પણ તમે લખ્યું જ ન હોય કે કેટલી આવક થઈ અને કેટલા ખર્ચા થયા તમને ખબર પડશે નહીં, ખબર પડે. એટલે જો તમારે નફો જાણવો હોય તો તમારે હિસાબ લખવો જરૂરી છે. એટલે એનો ફાયદો છે, હિસાબ લખશો તો તમે નફો જાણી શકો છો. ઓકે. પછી ત્રીજું છે આર્થિક સ્થિતિ જાણો. આર્થિક સ્થિતિ જાણવા મિત્ર, આ પણ એક હેતુની અંદર આવી ગયું હતું કે આર્થિક સ્થિતિ. તો મિત્ર, મેં તમને કીધું કે આર્થિક સ્થિતિ એટલે શું, કે ભાઈ તમે ઘણી વખત સમાજમાં કીધું હશે કે ભાઈ આ વ્યક્તિ રૂપિયા વાળો છે ને આની પાસે રૂપિયા નથી, આવું શબ્દ તમે સાંભળો છો, આ પૈસા વાળા છે ને આ ગરીબ છે એવું. તો એ તમે ખબર કેમ પડી આ પૈસા વાળો છે ને આ ગરીબ છે? તો તમે એક વસ્તુ નોટ કરો, ખાલી જનરલી તમે એવું વિચારતો કે ભાઈ આની પાસે સારી BMW છે, મર્સિડીઝ ગાડી છે, આઈફોન રાખે છે, એટલે વ્યક્તિ રૂપિયા વાળો, અને બોલો મારી જેવું ડબલું રાખે છે હાલું તો એની પાસે નહીં હોય, બિચારો હાથ નાની એવી ગાડી સાયકલ લઈને ફરે છે, હાલતો ફરે છે, તો એ ગરીબ હશે આપણે ત્યાં એવું કહીએ છીએ. તો મિત્ર, ધંધામાં પણ એમ જ હોય કે સારો એવો નફો કરતા હશે એની આર્થિક સ્થિતિ કેવી હોય, સારી, કેમ કે નફો વધારે કમાય, જે ઓછો નફો કમાય છે એની આર્થિક સ્થિતિ સારી નથી. પણ મિત્ર, હકીકતમાં કેવું હોય કે આર્થિક સ્થિતિ મિલકતો અને દેવાને આધારે જાણી શકાય છે. તો હિસાબ કિતાબ લખતા હોય તો ખબર પડે કે કોની પાસે કેટલી મિલકત છે. મેં હમણાં કીધું કે ભાઈ જેની પાસે ગાડીઓ વધારે એ પૈસા વાળો તમે એવું માનતા, પણ હું એક તમને એક્ઝામ્પલ આપું કે વિજય માલ્યા, એને તો પોતાના પ્લેન હતા ને, કિંગફિશર પોતાની કંપની, વિમાન પોતાના જ ઉડાડતો હતો, એને જ્યાં જોઈને પોતાનું જ વિમાન, તેમ છતાં પણ એ આપણે એમ કહેતા પૈસા વાળો, પણ હકીકતમાં એ પૈસા વાળો નહોતો. કેમ? કારણ કે મિત્ર, એની પાસે વિમાનની એવી મિલકતો હતી પણ એની સામે એનું દેવું, દેવું એટલે શું, મેં તમને પહેલા કીધું હતું કે કોઈને આપણે રૂપિયા દેવાના હોય એ દેવાના કેવા હતા, વધારે. એટલે ખબર નહીં, બહારના દેશ ઇંગ્લેન્ડની અંદર જઈને વયોગ્ય હતો, બહાર દેશની અંદર વિજય માર્યા, વિદેશની અંદર જઈ ગયા હતા. કારણ શું હતું, કેમ કે એની લોન લઈને બધું લીધું હતું, પણ હવે એ લોન ભરી શકે એટલા રૂપિયા હતા નહીં, નકર તો આપણે જોઈએ વિજય માર્યા રૂપિયા હોય પોતાનું પ્લેન ઉડાડે, પણ એમ ન હોય. પણ એની મિલકતો હતી ને એની કરતા એનું દેવું કેવું હતું,
વધારે એટલે એની આર્થિક પરિસ્થિતિ સારી હતી નહીં. એટલા માટે મિત્ર એ ખબર કેમ પડી, કેમ કે એને જોયું કે ભાઈ એટલી મિલકત છે, માનું કે હું એક્ઝામ્પલ આપું, હું એક્ઝામ્પલ આપું કે એની 5 કરોડની મિલકત છે પણ એની સામે એના દેવા કેટલાના છે, 7 કરોડના. તો એ પૈસાઓ કહેવાય ગરીબ, કહેવાય ગરીબ જ કહેવાય, ભલે ને એનું વિમાન હોય. કેમ કે 5 કરોડની મિલકત છે એની સામે એને દેવાના કેટલાના છે, 7 કરોડના. એવું હું લઈ આવું કોકની પાસે ઉછીના 100 કરોડ લઈ આવું અને હું મારું વિમાન ઉડાડું તો હું પૈસાઓ ખરું જ કહેવાય, એ તો બીજાના રૂપિયા છે, ખબર પડી ગઈ. તો આવી જ રીતે મિત્ર ધંધામાં પણ આર્થિક સ્થિતિ તમારે જો જાણવી હોય તો તમારે હિસાબ કિતાબ તૈયાર કરો તો ખબર પડે કે તમારી મિલકત કેટલી છે અને દેવા કેટલા છે, એના આધારે તમે આર્થિક સ્થિતિ જાણી શકો છો. ઓકે, ખ્યાલ આવી ગયો. ચોથું છે કરવેરાનું આયોજન. કરવેરા આયોજન મિત્ર, કરવેરા એટલે શું ખબર છે કોઈને? તો કરવેરા એટલે કે તમે શબ્દ સાંભળો છે ઇન્કમ ટેક્સ, બરાબર ને? ઓલો ટેક્સ ભરવો પડે, જીએસટી જેવું બધું કે બસ, તો એ જ કરવેરા મિત્ર. એને ગુજરાતીમાં શું કહેવાય છે? કરવેરા. તો મિત્ર કરવેરા તો બધા ઘણી બધી અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સમયે લેવા પડે, જેવો ધંધો એ પ્રમાણે એના કરવેરા કેવા હોય છે, અલગ અલગ. પણ મોટે ભાગે તમે જે ઇન્કમ કમાતા હો એમાંથી તમે શું ભરવાના હોય? કરવેરા. તો મિત્ર કરવેરાનું આયોજનમાં શું કે જો તમે નફો વધારે કમાવ છો તો તમારો કરવેરા કેવો આવશે? વધારે. ઓછો કમાવ તો ઓછો, પણ મિત્ર તમે હિસાબ જ નહીં લખતા હો તો તમારો કરવેરો કેટલો ભરવાની ખબર પડશે? નહીં ખબર પડે. એટલે તમારે મિત્ર કેટલા કરવેરા ભરવાના એ તમે હિસાબ તૈયાર કરશો તો તમને આયોજન ખબર પડશે કે ભાઈ મારે આવતા વર્ષે આ 2 મહિનાની અંદર હું 10 લાખ રૂપિયા કમાણો તો એમાંથી મારે 50,000 નો ટેક્સ ભરવાનો છે. એ 50,000 તમે પહેલેથી જ અલગ રાખી મૂકશો. બોલું તો વર્ષ પૂરું થાય, આપણું મિત્ર કોમર્સની અંદર નાણાકીય વર્ષ આવે છે 1/3 થી 31/4 આપણું નાણાકીય વર્ષ કહેવાય છે મિત્ર. એ તમારે પછી યાદ રાખવાનું છે, પણ અત્યારે હું તમને કહી દઉં કે 1/3 થી 31/4 એટલે 1 માર્ચથી 31 એપ્રિલ સુધી, એપ્રિલ સુધી બરાબર, સોરી 1/4 થી 31/3 આપણું આ શું છે? નાણાકીય વર્ષ. તો આ હિસાબ કિતાબ આપણે આમાં જ લખાતો, પણ એક સાથે પહેલી 31 માર્ચે એક સાથે રૂપિયા ભરવાના થઈને ટેક્સને તો આપણને અઘરું લાગશે. તો એની કરતાં તમે પહેલેથી જ હિસાબ કિતાબ લખતા જશો તો તમને ખબર પડશે ભાઈ આ વર્ષે મારે એટલા ટેક્સ વેરા ભરવાના છે, તો એટલા રૂપિયા શું કરતો જાઓ, બાદ કરતો જાઓ. એટલે તમને આયોજન કરવાની ખબર પડશે. તમે કેમ પરીક્ષા હોય છે તો તમે બધા 10 દિવસ બાકી ગયા હોય તો તમે વેચી દેશો ભાઈ 1 દિવસ ગણિત વાંચીશ, 2 દિવસ વિજ્ઞાન નથી આવડતું વિજ્ઞાન વાંચીશ, 1 દિવસ ઇંગ્લિશ વાંચીશ. એ તમે શું કર્યું હોય? આયોજન કર્યું હોય. જે પરીક્ષામાં તમે આયોજન કરતા જો તો મિત્ર એવી રીતે આ કરવેરાનું પણ તમે શું કરી શકો છો? આયોજન કરી શકો છો. પાંચમું ધંધાનું મૂલ્યાંકન. ધંધાનું મૂલ્યાંકન મિત્ર, ધંધાનું મૂલ્યાંકન એટલે શું? હે, ધંધાનું મૂલ્યાંકન એટલે શું કે હું તમને એમ કહું કે ધંધાનું મૂલ્યાંકન એટલે કે તમને હું એમ કહું કે કંપની સારી કઈ અત્યારે આપણા ઓલ ઓવર ઇન્ડિયાની અંદર કઈ કંપની સારી? તો તમારા મોઢે એક કંપની આવે, રિલાયન્સ આવે ને, રિલાયન્સ. રિલાયન્સ કંપની અત્યારે આપણે ત્યાં ભારત મુકેશ અંબાણી નંબર 1 છે. શું કામ? એનું એક રીઝન આપું કે મિત્ર મુકેશ અંબાણી છે જે 1980ની અંદર, મુકેશ અંબાણીએ 1980ની અંદર બેંક ઓફ ઇન્ડિયા પાસે લોન માંગી હતી. મુકેશ અંબાણીએ 1980માં બેંક ઓફ ઇન્ડિયા પાસે લોન માંગી, તો આ બેંકે એને ના પાડી હતી કે ભાઈ હું તને લોન આપીશ નહીં અત્યારે, કેમ કે એની પરિસ્થિતિ ત્યાં સારી નહોતી. પણ મિત્ર 2010ની અંદર મુકેશ અંબાણીએ આ બેંકને ઓફર કરી, શું કે આખી બેંક હું તમારી ખરીદી લઉં. કેટલા વર્ષની અંદર મિત્ર? 30 વર્ષની અંદર આટલી એને પ્રગતિ કરી કે 1980ની અંદર મુકેશ અંબાણીએ બેંકને કીધું હતું મને લોન આપ, બેંકે ના કહી. તો 2010ની અંદર મિત્ર મુકેશ અંબાણી બેંકને ઓફર કરી દીધી કે આ બેંક હું તમારી આખી બેંક ખરીદી શકું એટલા મારી પાકા છે. 2010ની અંદર ઓફર આપી દીધી કે તમારે બેંક વેચવી હોય તો હું લઈ શકું છું, બરાબર? તો મિત્ર તો એ કેમ એવું શક્ય થયું?
કારણ કે એનો ધંધો કેવો ચાલ્યો હતો? સારો. એ ધંધાનું મૂલ્યાંકન મિત્ર કઈ રીતે કરવું પડે? એ હિસાબ કિતાબ કરતા હશો તો એને ખબર પડશે કે નકલ એ હિસાબ જ ન રાખવો તો એને ખબર પડે કે આ બેંક એટલા રૂપિયાની છે, એટલા રૂપિયા છે, તો મારે ખરીદવા માટે એટલા રૂપિયા આપવા પડશે. તો એને હિસાબ રાખો તો એને ખબર પડે કે મારી પાસે એની પ્રોપર્ટી છે અને હું એને બે આને ખરીદી શકીશ. અથવા તો બાય ચાન્સ કદાચ તમને એમ થાય કે મારે રિલાયન્સ કંપની લેવી છે, ખરીદી લઈશ તમારા પોતાએ, તો એ તમને એમ નામ વેચશે, એમ નામ નહીં વેચે, બધી પ્રોપર્ટીની શું કરશે, ગણતરી કરશે, એની નામનાની ગણતરી કરશે, પછી જ એ વ્યક્તિ એ ધંધો એટલે કે કંપની વેચે. એટલે કે ધંધા મૂલ્યાંકન ક્યારે જરૂર પડે? જ્યારે તમે ધંધો શું કરતા હો? વેચતા હો ત્યારે. બરાબર ને? એટલે ધંધાના મૂલ્યાંકનની જરા હિસાબી પદ્ધતિની જરૂર પડે છે. પછી છઠ્ઠું કીધું છે નિર્ણય ઘડતર. ઉદાહરણ તરીકે તમારી આજુબાજુમાં ડેરી વાળા હોય, કરિયાણા વાળા હોય, પાનના ગલ્લા વાળા હોય, એ મોટે ભાગે એક જ માલિક હોય, એટલે કે પોતે એક જ દુકાનમાં બેસતા હોય, એને એકાંકી વેપાર કહેવાય. એકાંકી એટલે કે એકલો માલિક હોય. એ પછી બીજું કીધું ભાગીદારી પેટી. ભાગીદારી એટલે કે બે અથવા તો એના કરતા વધારે વ્યક્તિ ભેગા એ તમારે બીએ ની અંદર ભણવાનું આવશે જ. બરાબર? બીએ સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસાય, એની અંદર આવશે ભાગીદારી પેટી ચેપ્ટર. આગળ ભણશો ને તો બે કરતા વધારે વ્યક્તિ ભેગા થઈને ધંધો ચાલુ કરે એમ શું કહેવાય? ભાગીદારી પેટી. જેમ કે છે ને પાર્ટનર, એ પાર્ટનર. પછી ત્રીજું કીધું છે કંપની. કંપની એટલે મિત્ર ઘણા બધા વ્યક્તિઓ એના માલિક હોય, જેને આપણે કહીએ છીએ શેર હોલ્ડર. શેર લે ને આપણને એમ થાય કે સર મારે રિલાયન્સના માલિક બનવું, તો આપણે બની શકીએ. એના જે શેર હોય છે ઇક્વિટી શેર, એ તમે શેર લઈ લો અને તમે પણ શું કહેવાય કંપનીના માલિક જ ગણો. બરાબર? તો મિત્ર આવી રીતે આ દરેક વ્યક્તિઓ આવું નિર્ણય ઘડતર માટે એને જરૂર પડે છે. કેમ કે તમે રિલાયન્સના મેં તમને કીધું કે માલિક બનવા ઈચ્છો છો, શું કામ એના શેર શું કામ ખરીદવા ઈચ્છો છો? કારણ કે બધાને ખબર છે કે રિલાયન્સ કંપની સારો એવો નફો કરે છે, કરે છે ને. તો એ તમને બધાને ખબર કેમ પડી કે રિલાયન્સ સારો નફો કરે છે? હિસાબ કિતાબ રાખે છે એટલે તમને બધાને ખબર પડે કે ભાઈ રિલાયન્સ કંપની કેવી છે, સારી. તો આપણી જેવા શેર હોલ્ડર હોય, શેર હોલ્ડર એટલે શું? જેને શેર ખરીદવા છે, મારે રિલાયન્સના શેર ખરીદવા, તો હું રિલાયન્સનો શું કહેવાય? શેર હોલ્ડર. પછી લેણદારો હોય, દેવાદારો હોય, એટલે કે જેને રૂપિયા લેવાના હોય અથવા તો ઉધાર વેચવું હોય કે ઉધાર લેવું હોય, આવા બધા વ્યક્તિઓ આવી બધી કંપની આપે. હવે હું કોઈ વ્યક્તિને એમ કહો કઈ મને 2 કરોડ રૂપિયા દે, મારું મોઢું જોઈને કોઈ હા પાડશે? કોઈ હા ન પાડશે. પણ મુકેશ અંબાણી કંપની કે મને 2 કરોડ રૂપિયા દે, તો કોઈ વ્યક્તિ વિચારે ન વિચારે, તરત જ એને આપી દે. હું કામ કેમ કે એ બધાને ખબર હોય કે એની તો આવડી મોટી કંપની છે, એ ગમે ને એક રૂપિયા આપશે. બરાબર? એટલે કે એ ખબર કેમ પડે? તો કે એના હિસાબ કિતાબ ઉપરથી કોઈ રિલાયન્સ આવડી મોટી આવી રીતે નિર્ણય ઘડતરમાં એ ઉપયોગી બને છે. પછી 7મું પુરાવા તરીકે. પુરાવા તરીકે મિત્ર પુરાવા એટલે શું? તો તમે ઘણી વખત પેલા પિક્ચરમાં એમાં બધે જોયું હશે, સિરિયલમાં કોઈ મર્ડર કરે ને, મર્ડર સીઆઈડીમાં, ખાસ કરીને સીઆઈડીમાં આવે, સીઆઈડી સિરિયલ આવતી ને એમાં, કે ઓલું કોકે મર્ડર કર્યું હોય ને, તેમાંથી બધું ઓલું જોવે કે ગોળી આના હાથ ફિંગર પ્રિન્ટ છે ને એવું, એવું કહેવાય પુરાવો કહેવાય. ખબર પડી? પુરાવો એટલે શું? કે કંઈક પોલીસને મળ્યું ને એના ઉપરથી સાબિત થાય કે આ વ્યક્તિ એ જ આ ખૂન કે ચોરી કરેલી છે, એને કંઈક ને કંઈક પુરાવો મળ્યો હોય. બરાબર ને? આપણા ઇન્ડિયાની અંદર ખબર હોય ને કે આ જ વ્યક્તિએ કર્યું, પણ એના માટે શું હોવું જોઈએ? પુરાવો હોવો જોઈએ. તો મિત્ર આ હિસાબી પદ્ધતિ છે પુરાવા તરીકે ઉપયોગી છે. શેના માટે? કે પુરાવા માટે. હું તમને એક્ઝામ્પલ કહું કે તમે કોઈ વ્યક્તિ પુરાવો ન આપો ને ત્યાં સુધી એ સાચું માનીને, એક્ઝામ્પલ કહું, તમે બધા બેઠા છે એમાંથી હું એમ કહું કે ભાઈ આમાંથી સૌથી હોશિયાર કોણ? બરાબર? તો બોલો એમ કહેશે કે હું, બીજો એમ કહેશે હું, ત્રીજો કહેશે હું, ચોથો કહેશે હું. પણ ઇનશોર્ટ કહું કે બધા એમ કહેશે હું હોશિયાર, તો હું માનું કઈ રીતે? બધા તમે એમ કે હું હશે હું હશે બધા એમ, તો માનું કઈ રીતે? તો એના માટે તમારે પુરાવો આપવો પડશે. મને શું? કે તમારા 8, 9, 10 ના તમે રિઝલ્ટ આપશો
તો મને ખબર પડશે કે ભાઈ ટકા સૌથી વધારે આ વ્યક્તિ ને, એટલે મને ખબર પડી સૌથી હોશિયાર આ છે, બીજો આ હોશિયાર. પણ એના માટે તમે શું આપ્યું મને? રિઝલ્ટ. રિઝલ્ટ એટલે કે પુરાવો. 3 વર્ષના મેં રિઝલ્ટ માંગ્યા તો એને મને શું મળી ગયો? પુરાવો મળી ગયો. એટલે કે મિત્રા, હિસાબી પદ્ધતિ આવા એ તમે લખ્યો હશે. હું તમને મોઢે જેમ કહી દીધું હોત તમારી સ્કૂલમાં કે ભાઈ સંકેત તારા 90%, જયેશ તારા 70%, બોર્ડે એવું કીધું હોત તો તમારી પાસે કઈ બતાવવા માટે હોત મને કે મને બોર્ડે 90% કીધા છે? નો હોત. પણ તમને પુરાવા માટે બોર્ડે સરસ મજાનું રિઝલ્ટ આપેલું છે, એટલા માટે તો એ એક તમારું શું થઈ ગયો? પુરાવો. તો મિત્ર, એવી જ રીતે હિસાબી પદ્ધતિમાં તમે જે કઈ લખો છો, હિસાબ લખેલો હોય છે કાં તો હાથમાં એટલે કે ચોપડાની અંદર અથવા તો કોમ્પ્યુટરની અંદર, તો એ લખેલું છે તો એ પુરાવો છે. અને આપણા ગુજરાતની એક સરસ મજાની કહેવત છે કે લખેલું વંચાય, આવી કહેવત છે. એટલે કે તમે ભલે હો કે ન હો, પણ કોઈ પણ વ્યક્તિ તમારું સાચું ક્યારે માને? કે જ્યારે એ લખેલું એટલે કે એને રિટર્નની અંદર હોય, લખેલું હોય, તમારો હિસાબ ત્યારે જ સાચો ગણાય કે જ્યારે તમે હિસાબ લખેલો હોય ત્યારે. હવે હું તમને એમ કહી દઉં કે ભાઈ વર્ષે હું 5 કરોડ રૂપિયા કમાઉં છું, તમે કોઈ સાચું માનો? નો જ માનું. હું કામ ન માનું? કેમ કે મેં તમને હિસાબ નથી દીધો. પણ હું તમને હું મારો હિસાબ લાવીને બતાવું, ભાઈ જુઓ આટલા દર વર્ષે હું આટલાનું કામ કરું છું, બરાબર, અને આટલા ખર્ચા બાદ કરું છું, જો મારે દર વર્ષની આવક 5 કરોડ, તો તમે તરત માનો મેં શું આપ્યું? પુરાવો. એટલા માટે મિત્ર, હિસાબી પદ્ધતિ પુરાવા તરીકે કામ લાગે છે. પછી મિત્ર, આટલું કીધું છે ભૂતકાળની કામગીરી સાથે તુલના. ભૂતકાળની કામગીરી સાથે તુલના. મિત્ર, ભૂતકાળની કામગીરી એટલે શું? કે વર્ષો પહેલા, એટલે કે ગયા વર્ષની અંદર, બરાબર, એટલે વર્ષો પહેલા એનું કે તો એ ચાલે કે આગળના વર્ષોમાં જે કંઈ ક્રિયા થઈ ગઈ, એક્ઝામ્પલ 2017, 16, 15, 14, 13, 12 જે ક્રિયાઓ થઈ ગઈ હોય બધી કેવી કહેવાય? ભૂતકાળની અંદર. એ તો બધાને તમને ખબર જ હશે ભૂતકાળ એટલે શું. તો મિત્ર, હિસાબો હંમેશા વર્ષ પૂરું થાય ને એટલે કે વર્ષ દરમિયાન લખાતા હોય, તો તમે જે હિસાબ આગળથી મેં તમને હમણાં કેમ કીધું હતું કે ભાઈ તમે 2010માં ચાલુ કર્યું પણ હિસાબ 2015થી લખો, આજે 2020, તો તમે 2015થી હવે મારે એવું જોવું છે ભાઈ 2016માં હું કેટલો નફો કમાડો, 17માં કેટલો કમાડો, 18માં કેટલો કમાડો, 19માં કેટલો કમાડો, તો હું આ બધા વર્ષો કેવા કહેવાય? ભૂતકાળના કહેવાય. તો હું 2020ના હિસાબને આ બધા વર્ષ સાથે હું સરખામણી કરી શકું કે ભાઈ 2016માં 5 લાખ નફો હતો, અહીંયા 7 લાખ નફો હતો, અહીંયા 10 લાખ થયો, અહીંયા 15 થયો, આ વખતે 8 લાખ જ થયો, તો આ બધા વર્ષ સાથે હું તુલના કરી શકું. એટલે કે ભૂતકાળના વર્ષો સાથે તમે શું કરી શકો છો? કામગીરીની તુલના કરી શકો છો. ભાઈ 2020માં 8 લાખ, તો 2017માં 7 લાખ નહોતો, તો એની કરતા 1 લાખ વધારે છે. પણ 2018ની અંદર 19ની અંદર 15 લાખ હતો, તો અડધો થઈ ગયો. તો આવી રીતે હું શું કરી શકું છું? તુલના કરી શકું છું. એક્ઝામ્પલ કહો કે તમારા બે મિત્ર હોય તો તમારા મમ્મી પપ્પા ક્યારેક તુલના કરતા છે, તારી કરતા હોશિયાર છે, કે તારી કરતા એ વધારે માર્ક્સ આવે. કેમ કે રિઝલ્ટ છે, રિઝલ્ટને આધારે કે ભાઈ આના માર્ક્સ વધારે હોય છે અને તારા માર્ક્સ એની કરતા કેવા હોય છે? ઓછા હોય છે. આવી રીતે બે અલગ વ્યક્તિ અથવા તો ધંધામાં કેવું કે એક જ ધંધો હોય એટલે કે એને અલગ અલગ વર્ષનું જોવું, ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે ભૂતકાળના વર્ષો સાથે તમે શું કરી શકો છો? તુલના કરી શકો છો. પછી મિત્ર, 9મો પોઈન્ટ છે નૈતિક શું રાખવો? અંકુશ. નૈતિક અંકુશ, 9મો. નૈતિક અંકુશ. મિત્ર, નૈતિક અંકુશ એટલે શું? તો કે હિસાબો લખવામાં આવે તો તે પુરાવા તરીકે તો ઉપયોગી છે, પણ કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની નાણાકીય ઉચાપત કીધું છે. નાણાકીય ઉચાપત શબ્દ શું લખેલો છે? ઉચાપત. તો તમે હિસાબ લખો એ પુરાવા તરીકે તો ઉપયોગી તો છે, પણ અંકુશ રાખવા માટે. પણ અંકુશ એટલે શું ખબર? કંટ્રોલ રાખવો. શું રાખવો? કંટ્રોલ. એટલે કે તમારા કીધાની અંદર હોય એને શું કહેવાય? અંકુશ. ખબર પડી ગઈ? અત્યારે તમારા બધાનો કંટ્રોલ મારા હાથમાં છે, એટલે મેં બધા મ્યુટ કરી દીધા છે. પણ હું બધા અનમ્યુટ કરું તો બધા અંદરો અંદર શું કરતા હશે? વાતચીત કરતા હશે.
એટલે મારી પાસે તમારા બધાનો શું છે અત્યારે કંટ્રોલ છે, એટલે કે મારા પાસે તમારું શું છે અંકુશ છે. પણ તમે ક્લાસમાં આવો તો પાસે અંકુશ ન રહે એટલો બધો, ગમે એમ ખડીઓ કર્યા જ કરો બરાબર. પણ આને હો તો વધારે રહે પાછો, તમે આજુબાજુ જુઓ તો એવો રેમમાં નહીં એક અક્ષર કાંઈ નહીં રહે બરાબર ને. હા ભણાવતો હોય ત્યારે અહીંયા ધ્યાન આપવાનું, નકર પછી ચાલે. તો આવી રીતે અંકુશ રાખી શકાય છે. તો મિત્ર એમાં કીધું છે કર્મચારીઓ નાણાકીય શું કરતો હોય, ઉચાપત. ઉચાપત એટલે કે મિત્ર ગડબડ કરતો હોય કે છેતરપિંડી કરતો હોય એને શું કહેવાય, ઉચાપત. એમ બેસ્ટ એક એક્ઝામ્પલ આપું તમને કે તમે હિસાબ કિતાબ રાખતા હો ને તો નાણાકીય ઉચાપત નો થાય. હું તમને એક્ઝામ્પલ આપું કે આપણો આ ડીમાર્ટ છે, બધાએ તમે જોયું હશે ડીમાર્ટની અંદર મોલની અંદર ફરવા જાઓ તો એ ડીમાર્ટની અંદર તો ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય, એમાંથી અમુક વ્યક્તિ ભૂખ લાગે તે તોડી તોડી ખાવા મળે, બિલ તો છે કોને બનતું હોય ખબર છે ને, બહાર નીકળતા બિલ બને તો ઓલું તો ઉપરના માળે હોય નીચેના માળે હોય, ભૂખ લાગે તો વેફર નું પડીકું આ તોડી સોડા આપી દીધી થાય ને એવું કદાચ, અથવા તો નીચે ગોડાઉનમાં જઈને ખાયા આવે ગોડાઉનમાં ખાયા આવે. પણ મિત્ર એવું થતું નથી, શું કામ, કેમ કે એનો અંકુશ છે. શું કામ, કેમ કે મિત્ર હિસાબ જોજો, બિલ બનાવે ને ત્યારે એક એક વસ્તુનું આવી રીતે આવું બારકોડ હોય ને આમ સ્કેન કરે એટલે એની પ્રાઇસ આવી જાય કે કેટલા રૂપિયાની ક્વોન્ટિટી કેટલી. મિત્ર એને જેટલી વસ્તુ ખરીદેલી હોય ને બધી વસ્તુ કોમ્પ્યુટરની અંદર નાખેલી હોય, એટલે તમે એક વસ્તુ લઈ જાઓ ને, માનો કે 100 વસ્તુ લીધી, 100 વસ્તુ ડી માટે ખરીદી, એમાંથી કોઈ ગ્રાહક 2 વસ્તુ લઈ ગયો તો જેટલી 2 વસ્તુ આમ સ્કેન કરે ને એટલે 2 વસ્તુ લઈ ગયો એટલે હવે એનો સ્ટોક હોય એની અંદર કોમ્પ્યુટરમાં તરત બતાવશે હવે કેટલી વધી 98. પછી કોઈ આવે 5 વસ્તુ લઈ જાય તો તરત બતાવશે હવે કેટલી વધી 3. હવે એમાંથી કોઈ ખાઈ ગયું હોય એક વસ્તુ તો વધી કેટલી હોય 12, તો 51 ને ખબર પડી ગઈ. તો એક વસ્તુ ક્યાં ગઈ એને તરત ખબર પડી જાય. એ મિત્ર શું કામ, તેમ કે હિસાબ રાખે, જો હિસાબ જ ન રાખતા હોય તો ખબર પડે ને. બોલો ખ્યાલ આવી ગયો ને કે અંકુશ છે. કે મિત્ર એવી જ રીતે પૈસા આવ્યું છે, જોજો પૈસાની અંદર જોજો બિલ બનાવતો હોય ને એ તરત જેટલું બિલ હશે ને 1 રૂપિયો હશે ને તો ઉપરનો 1 રૂપિયો એ માગશે અને 1 રૂપિયો જો વધતો છે ને તો 1 રૂપિયો તમને પાછો આપશે. એ બિલની અંદર એની પાસે હિસાબ હોય, જોઈ કદાચ એમાંથી 200 રૂપિયા કાઢી લે તો એને થોડી ખબર હોય ડીમાર્ટનો મેનેજર તો ક્યાંય આટા મારતો, તો એવું થાય ને. પણ મિત્ર એવું થાય નહીં. શું કામ, કેમ કે એને જેટલા બિલ બનાવ્યા ને દરેકે દરેક બિલ એને કોમ્પ્યુટરની અંદર આવે ને સાંજે જ્યારે હિસાબ કરે ને ત્યારે રૂપિયા સહિત કે જેટલા રૂપિયાનો થયો હોય ને બિલ એ બધા જ રૂપિયા એને જમા કરાવવા પડે. એ અંદર એનો હિસાબ થતો જતો હોય, બિલ આની અંદર સેવ થતું જતું હોય. એટલે કોઈ પણ વ્યક્તિ આ નાણાંની ઉચાપત એટલે કે છેતરપિંડી કરી શકતો નથી. એટલા માટે હિસાબી પદ્ધતિ આ રીતે ઉપયોગી છે, ખ્યાલ પડી ગયો. નકર તો આવું મોટું ડીમાર્ટ કેમ ચાલે, કેટલા બધા વ્યક્તિ એમાં કામ કરે છે, બધા ખાઈ લે તો અમુક રૂપિયા લઈ જાય, ખબર પડે નહીં. આ રીતે મિત્ર ચાલે છે. પછી કીધું છે 10મું સુધારાત્મક પગલા. સુધારાત્મક પગલા મિત્ર, સુધારાત્મક પગલા એટલે શું, કે ઘણી વખત ધંધાની અંદર મેં તમને હમણાં કેમ કીધું કે 2015ની અંદર 5 લાખનો પ્રોફિટ થયો, 2016ની અંદર 7 લાખ, 2018માં 10 લાખ, 2019માં 8 લાખ અને 2020ની અંદર 6 લાખ. તો મિત્ર હવે તમે જુઓ કે પહેલા નફો વધ્યો 1500 ને 1800 સુધી નફો વધ્યો બરાબર, 17નું મેં લખ્યું નથી પણ તમે જોઈ લો 2015, 16 ને 18ની અંદર નફો વધ્યો. પણ 2019-20ની અંદર નફો ઘટ્યો, પણ એ ઘટ્યો એ ખબર કેમ પડી, હિસાબ લખ્યો તો. અને મિત્ર હિસાબ લખો ને ત્યારે એની અંદર તમે કેટલા ખર્ચા લખ્યા, કેટલી આવક થયા બધું લખતા હો તો શેને લીધે આ નફો ઘટ્યો ને એ તમે જાણી શકો છો. તો તમને ખબર પડી કે ભાઈ વસ્તુ અમુક જે મેં મંગાવી છે એ મોંઘી પડી છે, અથવા તો મારી વસ્તુ આ વસ્તુ વેચાણી નથી. તો મિત્ર તમે એ વસ્તુ કેમ નથી વેચાણી તમે ગોતી શકો છો, તો એના માટે શું લઈ શકો છો તમે સુધારાત્મક પગલા. એમ નહીં ખબર પડે, હું તમારું ઉદાહરણ આપું કે તમને પરીક્ષા લે ત્યારે
ગણિતની અંદર ઓછા માર્ક્સ આવ્યા તો તમે ગણિતની અંદર પહેલા વધારે આવ્યા હતા પહેલી પરીક્ષામાં, બરાબર, 100 માંથી તમારા 80 માર્ક્સ આવ્યા હતા અને બીજી પરીક્ષા લીધી એમાં 100 માંથી 60 આવ્યા, તો તમે એ બંનેની કમ્પેરિઝન કરશો કે ભાઈ મેં ક્યાં ભૂલ કરી, બરાબર, બંને પરીક્ષાનો તમે પુરવણી જોશો કે મારા માર્ક્સ ક્યાં કપાણા, તો એ પુરવણી હતી તો તમે ચેક કરી શક્યા, તો તમે ત્રીજી પરીક્ષા માટે એનો સુધારો કરી શકો છો. એટલા માટે મિત્ર જો હિસાબ લખતા હો ને તો તમે ભૂતકાળમાં જે કાંઈ ભૂલ કરેલી હોય કે 60 માર્ક્સ શું કામ આવ્યા હતા, તો એ ભૂલ કરી હતી, તો એ ભૂલને તમે સુધારી શકો છો. એટલા માટે કે સુધારાત્મક પગલાં માટે પણ હિસાબી પદ્ધતિ કામ લાગે. ખબર પડી ને સુધારાત્મક એટલે શું, કે કંઈ ભૂલ કરી હોય ને તો તરત તમને આઈડિયા આવે તમે ક્યાં ભૂલ કરી છે, પણ હિસાબ જ ન રાખતા હોય કે તમને ખબર જ ન હોય 2018માં 10 લાખનો નફો હતો, 2020ની અંદર 6 લાખનો થયો, તો એ ભેટો કેની ખબર જ નહીં પડે, પણ હિસાબ રાખશો તો તમે આવો સુધારાત્મક પગલાં પણ લઈ શકો છો. ખ્યાલ આવી ગયો મિત્ર? તો આ 10-10 પોઈન્ટ આ હિસાબી પદ્ધતિના શું છે મિત્ર, ફાયદાઓ છે. ખ્યાલ આવી ગયો? આ 10-10 પોઈન્ટ આ હિસાબી પદ્ધતિઓના ફાયદા છે. તો હવે મિત્ર, હવે પછીનો જે મુદ્દો છે એ શું છે કે મર્યાદા. શું છે? મર્યાદા. તો તમને બધાને ખબર હશે મિત્ર, જેના ફાયદા હોય ને એની શું હોય? મર્યાદા. કેમ કે એક સિક્કો એની ફરજિયાત બે બાજુ હોય, એટલે કે છાપ હોય, બીજી બાજુ શું હોય? કાન. એટલે કે જેના ફાયદા એની મર્યાદા તો હોય જ, એટલે કે ફાયદા છે એની સામે શું છે? મર્યાદા. પણ મિત્ર, અમુક વસ્તુ જોવી પડે, અમુક વસ્તુ કરે, જો ફાયદા વધારે થતો હોય તો એ ફાયદો કરાય, પણ એની સામે મર્યાદા હોય, પણ મર્યાદા ઓછી હોય તો એ કરવું ફાયદા હોય. પણ ઘણી વખત કેવું થતું હોય કે મર્યાદા વધારે અને ફાયદા ઓછા હોય તો એ વસ્તુ કરાય નહીં, અને ઘણી વખત એ મર્યાદાને સુધારો તો એ આપણા માટે ફાયદો પણ બનતી હોય છે. કઈ રીતે? એ આની અંદર આપણે જોઈએ, બરાબર. તેમાં પહેલું કીધું છે બિન નાણાકીય વ્યવહાર. પહેલી મર્યાદા શું છે? બિન નાણાકીય વ્યવહાર. પહેલી મર્યાદા શું કીધી છે મિત્ર? બિન નાણાકીય વ્યવહાર. બિન નાણાકીય વ્યવહાર એટલે શું? તો મિત્ર, મેં તમને પેલી વ્યાખ્યા લખાઈ ને એમાં કીધું હતું કે હિસાબી પદ્ધતિની અંદર, હિસાબી પદ્ધતિની માત્ર નાણાકીય વ્યવહારોનું જ ચોપડે નામું લખવામાં આવે છે, કે 20 રૂપિયાની નોટબુક લાવ્યા કે 10 રૂપિયાની પેન લાવ્યા, એની અંદર એની આને તમે વાતચીત શું કરી એ આમાં લખાતી નથી. એટલે ઇન શોર્ટ કહું કે ટૂંકમાં તમે જે કઈ વસ્તુ ખરીદી અથવા તો વેચાણ કરો અને એ પણ રૂપિયામાં હોય, પૈસાની અંદર એનું મૂલ્ય, નાણાની અંદર એનું મૂલ્ય અર્થાત હોય, એવી જ વસ્તુઓનું તમે નાણું લખી શકો, અરે નામું લખી શકો છો. બિન નાણાકીય વ્યવહારની નોંધ થતી નથી. મેં તમને ત્યારે એક્ઝામ્પલ આપ્યું હતું, ઉદાહરણ તરીકે તમે દુકાનવાળાને ગયા, એક ઝાપટ મારી બી આવ્યા, તો એનું નામું લખાતું નથી. હા, પણ તમે નોટબુક લાવ્યા અને તમે પૈસા આપ્યા તો નામું લખાય છે, નાણાકીય વ્યવહાર છે. પણ બિન નાણા એટલે કે નાણા ન હોય એવો વ્યવહાર લખાતો નથી. એક્ઝામ્પલ કહો કે કંપનીની અંદર નફો સારો થયો એ બધું લખાય છે, પણ એ નફો શેના લીધે, એટલે કે કારીગરે સારું કામ કર્યું કે મેનેજર